રેમડેસિવિર ઇન્જેક્શનને બ્લેકમાં વેચવાનું રાજ્યનું મોટું કૌભાંડ ઝડપાયું છે. હાલ કોરોનામાં લોકો જાણ્યા સમજ્યા વગર કોઈ પણ દવા ઉપચારને સંજીવની સમજી તે મેળવવા ગમે તેટલા પૈસા ખર્ચવા તૈયાર થઈ જાય છે. રેમડેસિવિર ઇન્જેક્શન પ્લાઝમા થેરાપીને લઈને WHO નિષ્ણાતોએ સવાલો પણ કર્યા છે. આનાથી કોઈ વિશેષ લાભ થતો નથી, છતાં ડોક્ટરોના કારણે લોકો આની પાછળ દોડી રહ્યા છે. પરિણામે અમુક અસામાજિક તત્વો લોકોની મજબૂરીનો લાભ લઈને ઇન્જેક્શન વેચી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આનો ભાંડો ફોડ્યો છે. પોલીસે બાતમીના આધારે ઋષિ જેગે નામના યુવકને ઝડપી પાડી તેની પાસેથી 17 ઇન્જેક્શનો કબજે લીધા હતા. આ ઇન્જેક્શનો કલાલીની શ્રફ ફાઉન્ડેશન હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા વિકાસ પટેલે આપ્યા હોવાની વિગતો ખુલતા પોલીસે વિકાસને ઝડપી 12 ઇન્જેક્શનો કબજે કર્યા હતા. પોલીસે પ્રતિકને પણ ઝડપ્યો હતો, જ્યારે ભાગીદાર મનન શાહને પણ ઝડપ્યો હતો. સમગ્ર મામલે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચ આજે રેમડેસિવિરની બ્લેક માર્કેટિંગ કરતા રેકેટનો પર્દોફાશ કર્યો છે. આ રેકેટમાં ફાર્માસિસ્ટ, મેડિકલ સ્ટોર અને મેડિકલ સપ્લાય એજન્સી સંડોવેલી છે. આમાંથી વડોદરા ખાતેથી 45 ઇન્જેક્શન કબજે કર્યા છે, જેમાં વિકાસ પટેલ, ઋષિ જેબે, પ્રતિક પંચાલ, મનન શાહ આ 4 જણા મળીને રેમડેસિવિરના ઇન્જેક્શન 16,000થી લઈને 20,000 સુધી મેં વેચાણ કરતા હતા. અને વિકાસ પટેલ ખરેખર શરોફ હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે. અને વિકાસ પટેલ આણંદ ખાતેથી જતીન પટેલ પાસેથી આ ઇન્જેક્શન લાવતા હતા. જતીન પટેલ એક મેડિકલ એજન્સી ચલાવે છે, જૈનમ ફાર્મા એજન્સી. તો રાતે અમે જતીન પટેલને ઘરે રેડ કરી અને જતીન પટેલને ઘરે પણ 45 ઇન્જેક્શન અમને મળી આવ્યા. 45 ઇન્જેક્શન ત્યાં કબજે કરે છે. તો 45 આણંદ ખાતે કબજે થયા છે અને 45 ઇન્જેક્શન વડોદરા ખાતે કબજે થયા છે. અને કુલ 9 ઇન્જેક્શન કબજે થયા છે અને 2,00,000 કેશ કબજે થયા છે. પછી અમે જતીન પટેલની પૂછપરછ કરી તો જતીન પટેલ ખરેખર વડોદરાની એક ડીકે એન્ટરપ્રાઇઝીસ છે. ડીકે એન્ટરપ્રાઇઝીસના વિવેક શાહ પાસેથી ઇન્જેક્શન લાવતા હતા. અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડી છે કે આ લોકો 300-400 જેટલા ઇન્જેક્શન બ્લેકમાં વેચી માર્યા છે અને 300-400 ઇન્જેક્શનની સપ્લાય ઓર થવાની હતી અને આ રેડ થઈ ગઈ છે. વિવેક શાહની ડીકે એન્ટરપ્રાઇઝીસની તપાસ ચાલુ છે અને એમાંથી જે નીકળશે આપને જણાવવામાં આવશે. આ ચારેય ખરેખર ફાર્માસિસ્ટના ધંધા કરતા હતા. જે વિકાસ પટેલ છે એ ફાર્માસિસ્ટ છે, જતીન બી એની સાથે ધંધો કરતો હતો અને ઋષિ બી એની સાથે ધંધો કરતો હતો, પ્રતિક પંચાલ બી એની સાથે ધંધા કરતા હતા અને મનન બી એની સાથે ધંધા કરતા હતા. ડૉક્ટરની અત્યાર સુધીમાં કોઈ સંડોવણી મળી નથી. મેઇનલી અમે ફાર્માસિસ્ટ, મેડિકલ સ્ટોર અને મેડિકલ સપ્લાય એજન્સીની સંડોવણી મળી છે.